ચલો હવે આપણે નિયમન પત્રમાં એક ટોપિક છે 5.8 આવેદન પત્ર અને નિયમન પત્ર વચ્ચેનો તફાવત. તો આવેદન પત્ર અને નિયમન પત્ર બે પાઠ અલગ અલગ છે. એ બે પાઠ વચ્ચે શું ભેદ છે, શું તફાવત છે એ આપણે જોવાનું છે. બરાબર, તો જોઈએ આપણે એના મુદ્દાઓ. આ તફાવતમાં ટોટલ 10 મુદ્દા છે. 10માંથી તમારે ઓછામાં ઓછા 6 થી 8 મુદ્દા પાકા કરી લેવાના. બરાબર, 6 થી 8 મુદ્દા પાકા કરી લેવાના. એસપી વિષયમાં મોટાભાગે એક મુદ્દાનો એક માર્ક હોય છે, એટલે 4 માર્કમાં કે 5 માર્કમાં પૂછાય તો 5 મુદ્દા તમને લખતા આવડવા જોઈએ. બરાબર, મુદ્દા આવેદન પત્ર નિયમન પત્ર મુદ્દા લખવાની ટેવ હવે પાડવાની, ડાયરેક્ટ મુદ્દા વગર લખવું નહીં. એટલે 5 માર્કનો મોટા મોટા પ્રશ્ન હોય છે, એટલે 5 મુદ્દા પાકા કરી લેવાના, કેમ કે એસપી વિષયમાં એક મુદ્દાનો એક માર્ક હોય છે. ક્લિયર? ચાલો, એટલે 5 મુદ્દા કરી લ્યો એટલે તમને લોકોને 5 માર્ક મળી જાય. 10 છે ટોટલ. હવે આપણે જોઈએ કંપનીની નોંધણી. તો આવેદનપત્રમાં શું કહે છે કે દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા આ દસ્તાવેજ બનાવવો ફરજિયાત છે. એટલે આ દસ્તાવેજ દરેક કંપનીએ બનાવવો પડશે, જાતે તૈયાર નહીં મળે. આ કંપનીએ આવેદનપત્ર બનાવવું જ પડશે. બરાબર, આવેદનપત્રમાં શું હોય, બધી ઓલી કલમો હોય, નામની કલમ, સ્થાપનાની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઉદ્દેશ્યની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ, એવી 6 કલમ હોય. એમાં તમારા શું બધા હેતુઓ છે એ બધું તમારે એમાં અંદર જાતે બનાવવું પડે. સામેના ભાગમાં તો કે શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, એટલે અત્યારે ભારતમાં જે કંપનીઓ છે બધી શેરમૂડીથી મર્યાદિત છે, અમર્યાદિત ભારતમાં નથી અત્યારે. બરાબર, મર્યાદિત જવાબદારીવાળી છે. એટલે શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની માટે આ મરજિયાત દસ્તાવેજ છે. મરજિયાત એટલે નિયમનપત્ર તમે ના બનાવવાનો ચાલે. કારણ શું? કારણ કે તમારી પાસે કાયદાએ, કંપની ધારાએ, કાયદાએ પોતે નિયમનપત્ર બનાવીને આપેલું છે કે ભાઈ તમારે ના બનાવવું તો કાંઈ નહીં, અમારું નિયમનપત્ર છે ને સ્વીકાર. એટલે અહીંયા એવું કહે છે કે જો દસ્તાવેજ ન બનાવો તો ટેબલ એફ એટલે નમૂનો, બરાબર, જેમાં બધા નિયમો હોય, ટેબલ એફ અપનાવી શકાય. એટલે કાયદાએ જ નિયમનપત્ર બનાવી દીધું છે. તમે ના બનાવો તો ચાલશે, મરજિયાત છે, આ સ્વીકાર લેવાનું. આમાં જે નિયમ છે તમારી કંપની લાગુ પડે છે એમ માનીને તમારે કામ કરવાનું. બરાબર, એટલે આ ફરજિયાત છે આવેદનપત્ર. નિયમનપત્ર ના બનાવો તો ચાલે, એની જગ્યાએ ટેબલ એપ સ્વીકાર લેવાનો. બીજો મુદ્દો છે નોંધણીની જરૂરિયાત. તો કંપની રજિસ્ટ્રાર એટલે કાયદાનો નિયુક્ત અધિકારી, કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધાવવું ફરજિયાત છે. એટલે આવેદનપત્ર નોંધાવવું પડશે. જો ટેબલ એપ અપનાવો, એટલે કે તમે તમારું નિયમનપત્ર ના બનાવતા હો તો તમે શું અપનાવો, ટેબલ એપ. તો ટેબલ એપ અપનાવો તો નોંધાવવાની જરૂરિયાત નથી, કેમ કે તો એની પાસે હોય છે. બરાબર, ત્યાર પછી મહત્વ, આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે. પાયાનો એટલે કે બાહ્ય દસ્તાવેજ, એમાં બધું તમારી કંપની છે એ શું કરશે ભવિષ્યમાં એ અંદાજો આવી જાય. એટલે આવેદનપત્ર પાયાનો દસ્તાવેજ છે, જ્યારે નિયમનપત્ર છે આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ છે. તમે તમારી કંપની કેમ ચલાવશો, બરાબર, અંદર કેવી રીતે કામગીરી કરશો એ બાબતનો છે. એટલે આંતરિક વહીવટી અંગેનો દસ્તાવેજ છે આ, પાયાનો છે અને આંતરિક વહીવટનો દસ્તાવેજ છે. ઉદ્દેશ્ય શું છે? તો કે આવેદનપત્ર કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે કે કંપની જે પ્રવૃત્તિ કરશે એ કેટલા કાર્યક્ષેત્રમાં કરશે. આવેદનપત્રમાં જણાવેલ કાર્યક્ષેત્રથી કંપની આગળ વધી શકે નહીં. જ્યારે અહીંયા તો કે કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવો, એટલે કેવી રીતે ચલાવવામાં આવશે તે નક્કી કરવામાં આવે છે. 5મો મુદ્દો ફેરફાર. શું ફેરફાર છે? તો કે આવેદનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકતા નથી, તેમાં ફેરફાર કરવા લાંબી વિધિ કરવી પડે છે, જે અટપટી અને ખર્ચાળ છે. ખાસ ઠરાવ પસાર કરવા પડે, જરૂરી પરવાનગી લેવી પડે, એટલે કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડે. આવેદનપત્ર છે તમારું એક આખું માળખું છે, બાહ્ય સ્ટ્રક્ચર છે, એમાં ફેરફાર થાય પણ થોડાક અઘરા છે, ખર્ચાળ છે. કેવી પ્રક્રિયા છે? અટપટી અને ખર્ચાળ, અને પરવાનગી પણ લેવી પડે. ખાસ ઠરાવ એટલે 75% મતદાન થવું જોઈએ. જ્યારે નિયમનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે છે, શેરહોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને ફેરફાર કરવામાં આવે છે. એટલે શેરહોલ્ડરની સભા બોલાવો તમે ફેરફાર થાય, પણ ખાસ કિસ્સામાં, એટલે કાંઈ એવી બધી બાબત હોય કે જે કંપનીને ખૂબ જ લગતી હોય, તે ખાસ કિસ્સામાં ટ્રિબ્યુનલ એટલે કોર્ટની જે ટીમ હોય, ટ્રિબ્યુનલ કહેવાય એટલે કોર્ટ, અત્યારે તમે કોર્ટ સમજો, ની પરવાનગી લેવી પડે. ત્યાર પછી છે સત્તાની મર્યાદા. તો કે આવેદનપત્રમાં નક્કી કરેલ ઉદ્દેશ્યની બહાર જઈને કંપની કોઈ કાર્ય કરી શકતી નથી. જો કોઈ કાર્ય કરવામાં આવેલ હોય તો કંપનીના સભ્યોને તેની મંજૂરી
મંજૂર કરી શકે નહીં. એટલે તમે સત્તાવારનું કોઈ પણ કામ કરો ને પછી તમે સભ્યને એમ કહો કે ભાઈ તમે આને મંજૂર કરી નાખો ને, તો ના થાય. બરાબર. એટલે આવા કાર્યોને સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે. જ્યારે નિયમનપત્રની મર્યાદા બહાર કોઈ કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્યો તેને મંજૂરી આપી શકે છે. પણ જો તમે નિયમનપત્રમાં દર્શાવેલ નથી અને એની બહારનું કોઈ કામ કર્યું તો સભ્યો પાસે તમે મંજૂરી માંગી અને તે કાર્યને માન્ય રાખી શકો છો, એમાં મંજૂરી મળી જાય તમને. પૈસાબંધ આવેદનપત્ર બાહ્ય જગત એટલે કે બહારની વ્યક્તિ અને જાહેર જનતા સાથે સંબંધ ધરાવે છે. જ્યારે નિયમનપત્ર એ કંપની અને તેના સભ્યો વચ્ચે આંતરિક સંબંધોનું નિયમન છે. બરાબર. નિયમ એટલે નિયંત્રણ, નિયમન એટલે નિયંત્રણ. સર્વોપરિતા આવેદનપત્ર નિયમનપત્રને આધીન નથી. આવેદનપત્ર છે નિયમનપત્રને આધીન નથી કે ભાઈ નિયમનપત્ર હોય એના ઉપરથી આવેદનપત્ર બને, એવું નહીં. પહેલાં આવેદનપત્ર બનાવવાનું હોય એના ઉપરથી તમારું નિયમનપત્ર બને. એટલા માટે એમ કહે છે કે આવેદનપત્ર નિયમનપત્રને આધીન નથી, પણ નિયમનપત્ર છે એ આવેદનપત્રને આધીન છે. કેમ કે તમારું પેલા આવેદનપત્ર બને તો એના આધારે આંતરિક નિયમ બને. તમારો મુખ્ય હેતુ શું છે એ તમને ખબર હોય તો તમે એના બધા નિયમો બનાવો. આવેદનપત્ર વિરુદ્ધ કોઈ જોગવાઈ નિયમનપત્રમાં હોય તો તે જોગવાઈ રદ બાતલ થાય. એટલે આવેદનપત્રને વિરુદ્ધની કોઈ વસ્તુ છે નિયમનપત્રમાં હોઈ શકે નહીં. ત્રાહિત પક્ષ, ત્રાહિત પક્ષ આવેદનપત્રની જોગવાઈનો લાભ લઈ શકે છે. ત્રાહિત એટલે કંપની સિવાય અન્ય બહારની વ્યક્તિ. બરાબર. સભ્ય છે એ પહેલો પક્ષ, કંપની બીજો પક્ષ અને સિવાય જે કોઈ પણ આવે. બરાબર. ત્રાહિત પક્ષ કહેવાય. ત્રાહિત પક્ષને નિયમનપત્રની જોગવાઈનો લાભ મળી શકે નહીં, કેમ કે આંતરિક દસ્તાવેજ છે કંપની અને સભ્ય વચ્ચેનો. એટલે ત્રાહિત પક્ષને આનો કોઈ લાભ ના મળે. અને છેલ્લો મુદ્દો વિગતો. આવેદનપત્રમાં 6 કલમો હોય છે. કેટલી? 6. નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઉદ્દેશ્યની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ અને સ્થાપનાની કલમ. આ 6 કલમ હોય. જ્યારે આમાં શું હોય તો કે નિયમનપત્રમાં શેરમૂડી, તેના પ્રકાર, શેરની ફેરબદલી, બરાબર, અન્યને વેચો એ ફેરબદલી કહેવાય, જપ્તી એટલે શેર જપ્ત કરી લ્યો તમે, સંચાલક મંડળ, સભા સંચાલન, હિસાબો, મતાધિકાર વગેરે અંગેની જોગવાઈનો સમાવેશ કરવામાં આવે છે. આ 10 બાબતો છે. 10માંથી ઓછામાં ઓછા 6 મુદ્દા પાકા કરી લેવાના કે જેના કારણે તમે 5 વ્યવસ્થિત લખી શકો. તો આ પાઠ છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ચાલો.